લોકસભા બેઠક ચૂંટણી સત્તર ઉમેદવારો પૈકી પાંચ ઉમેદવારોએ ખર્ચની વિગત રજૂ ન કરતા નોટિસ પાઠવવામાં આવી છે તો બાર જેટલા ઉમેદવારોએ કુલ સત્તર પંચાવન લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે લોકસભા ચૂંટણી અને ગણતરીના નવ દિવસો બાકી રહ્યા છે પ્રચાર કાર્યમાં તેજી આવી રહી છે મતદારોને રીઝવવા માટે પ્રચાર અને પ્રસાર કાર્યમાં ઉમેદવારો વ્યસ્ત બન્યા છે લોકસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવાર રૂપિયા સિત્તેર લાખની મર્યાદામાં ખર્ચ કરી શકે છે જેને ધ્યાનમાં લેતા અત્યાર સુધીમાં સત્તર પૈકી પાંચ ઉમેદવારોએ ખર્ચની વિગતો જાહેર કરી નથી પરંતુ જે બાર ઉમેદવારે ખર્ચની વિગતો ચૂંટણી વિભાગને પૂરી પાડી છે તેમાં ભાજપના મનસુખભાઈ વસાવાએ રૂપિયા બે પોઈન્ટ છન્નું લાખ કોંગ્રેસના શેરખાંડ પઠાણે રૂપિયા પાંચ પોઈન્ટ ચાર લાખ તો બીટીપીના છોટુભાઈ વસાવાએ સૌથી વધુ સાત પોઈન્ટ પાંસઠ લાખનો ખર્ચ કર્યો છે તે જોતા બીટીપીએ ખર્ચ મર્યાદાના દસ પોઈન્ટ બાણું ટકા કોંગ્રેસે સાત પોઈન્ટ વીસ ટકા અને ભાજપે ચાર પોઈન્ટ બાવીસ ટકા રકમ અત્યાર સુધીમાં ખર્ચી છે ભરૂચના અન્ય ઉમેદવારોમાં અપક્ષ ઉમેદવારો ઇમરાન પટેલ રૂપિયા અઠ્યાવીસ હજાર ચારસો પંચ્યાસી અશોક પરમારે રૂપિયા સોળ હજાર બસો નેવું નવીન વસાવાએ રૂપિયા પંદર હજાર સાતસો મુખ્તિયાર શેખે રૂપિયા પચીસ હજાર ચારસો વિક્રમસિંહ ગોહિલે રૂપિયા પચીસ હજાર સાતસો સિત્તેર રાજેશ સોલંકીએ રૂપિયા બાર હજાર સાતસો ચાળીસ સુખદેવ વસાવાએ રૂપિયા ચૌદ હજાર નવસો તે ઉપરાંત યુવા જનજાગૃતિ પાર્ટીના નરેન્દ્ર વસીએ રૂપિયા પચીસ હજાર અને અપના દેશ પાર્ટીના સબ્બીર પટેલ રૂપિયા છવ્વીસ હજાર પાંચસોનો ખર્ચ કર્યો છે આગામી સોળમી અને વીસમી એપ્રિલના રોજ વધુ એકવાર ઉમેદવારોના ખર્ચની ચકાસણી કરવામાં આવશે ત્યારે આ આંખ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું